રાજકોટની વાત કરીએ તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બેદરકારી સામે આવી છે. લોની પરીક્ષામાં પરીક્ષા કેન્દ્રો પર ખુલ્લેઆમ ચોરી થઈ છે. ગોંડલ, જસદણ, કાલાવડ, પડધરીમાં એક બે વિષયમાં નાપાસ થયા હોય તેવા રેગ્યુલર અને એક્સટર્નલ પરીક્ષાર્થીઓની પરીક્ષા ચાલી રહી છે. પરીક્ષાર્થીઓ બેરોકટોક રીતે ચોરી પણ કરી રહ્યા છે અને જે દ્રશ્યો પણ સામે આવ્યા છે. તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બેદરકારી સામે આવી છે. દ્રશ્યમાં આપ જોઈ શકો છો, ચાલુ પરીક્ષાએ ચોરી થઈ રહી છે. તો સવાલ એ છે કે ત્યાં શું કોઈ સુપરવાઇઝર ન હતા કે પછી તેમનું ધ્યાન ચૂકવી અને આ ચોરી કરવામાં આવી રહી છે? તો આપ દ્રશ્યમાં જોઈ શકો છો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બેદરકારી. આ દ્રશ્યમાં જોઈ શકાય છે કે ખુલ્લેઆમ ચોરી કરી રહ્યા છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા હાર્દિક જોશી પાસેથી. જી હાર્દિક, બે રોકટોક રીતે આ જે પરીક્ષાર્થીઓ છે તે ચોરી કરી રહ્યા છે, શું ત્યાં કોઈ સુપરવાઇઝર ન હતા, તેમને જોનારું કોઈ ન હતું? પરીક્ષા કેન્દ્રો દ્વારા ચોરી કરાતી હોય તેવા સ્પષ્ટ દ્રશ્યમાં જોઈ શકાય છે. કેમ કે જે તે પરીક્ષા કેન્દ્રો પર જે સુપરવાઇઝરો રાખવામાં આવતા હોય છે, પરંતુ અહીંયા સીસીટીવીમાં જોઈ શકાય છે કે કોઈ પણ પ્રકારનું સુપરવાઇઝર નથી. આ લોકોને જે છે ચોરી કરતા રોકવાનું પણ નથી. આ જે છે નોંધનીય છે કે થોડા સમય પહેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ દ્વારા જે ગેરરીતિ નથી અટકાવવા માટે જે સીસીટીવી નો એક આખો પ્રોજેક્ટ કર્યો હતો, અને આ પ્રોજેક્ટ દ્વારા કોઈ પણ ખૂણેથી જોઈ શકાતું હોય છે કે જે છે પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા જે આપતા વિદ્યાર્થીઓની પણ જે છે દેખરેખ રાખી શકાતી હોય છે. પરંતુ આમ છતાં જે રાજકોટ, જસદણ અને કાલાવડ સહિતના જે પરીક્ષા કેન્દ્રો છે ત્યાં આ રીતના બે રોકટોક ચોરી થતી હોવાનું સામે આવ્યું છે. ખાસ કરીને જે ફેલ થયેલા વિદ્યાર્થીઓ જે રિપીટર તરીકે પરીક્ષા આપતા હોય, આ પરીક્ષા દરમિયાન આજે ચોરી થતા હોવાના સીસીટીવી સામે આવ્યા છે. તેમની સામે કોઈ એક્શન લેવાશે? હાલ જે છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ દ્વારા સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે, અને એમને ખાતરી પણ આપી છે કે જે કોઈ આમાં દોષિતો હશે તેમને જે છે કોલેજનું રદ કરવા સહિતના જે છે અલગ અલગ તેમની સામે કાર્યવાહી પણ કરવાની ખાતરી આપી છે કુલપતિ દ્વારા. જી હાર્દિક, આપનો આભાર.